ભુજ મંદિર, પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય જાદવજી ભગત અને બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, એમની પાસેથી સંતોએ કેવી રીતે વર્તવું જોઈએ એ અહીંયાથી શીખવાનું છે. અને દરેક ભક્તોએ પણ આવા બ્રહ્મનિષ્ઠ સંતો અને આપ જેવા એકાંતિક ભક્તો પાસેથી શીખવાનું છે કે ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશ્રય, એની નિષ્ઠા, નિયમ, નિશ્ચય અને પક્ષ કેમ રાખવો એ આપ પાસેથી શીખવાનું છે. તો શું કહેવું એ મૂંઝવણવાળો પ્રશ્ન છે, છતાં એક વાત કહીશ કે સોરઠ પ્રદેશ અને કચ્છ પ્રદેશ એનો નાતો જોડાયેલો છે. એટલા માટે કે નીલકંઠ વર્ણી રૂપે જ્યારે ભગવાન સ્વામિનારાયણ સોરઠમાં પધાર્યા ત્યારે ગુરુ રામાનંદ સ્વામી ભુજમાં બિરાજતા હતા. અને ગુરુ રામાનંદ સ્વામીનો સત્સંગ વિશેષ કહીએ તો સોરઠ અને આ કચ્છ પ્રદેશમાં જ છે. સોરઠ અને કચ્છ પ્રદેશ એટલો ભાગ્યશાળી છે કે ગુરુ રામાનંદ સ્વામીનો યોગ થયો, એમનો સત્સંગનો યોગ થયો અને ભગવાન સ્વામિનારાયણ તો પ્રત્યક્ષ મળ્યા, એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે, ગરડા મધ્યના 35ના વચનામૃતમાં, કે તો ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના, બીજું ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું અને કરાવવું, ત્રીજું ભગવાનનું નામ સ્મરણ અને ચોથું પોતપોતાના ધર્મ નિયમમાં રહેવું. આ ચાર વાત જો આવે તો જીવનું કલ્યાણ થવું એ બહુ સહેલું બની જાય છે. આ વચનામૃતો ભગવાન ગમે ત્યારે કહેતા, અડધી રાતે જગાડીને સંતોને ભક્તોને ભેગા કરી અને કહેતા. આજે આપણે કહીએ ને, આપણને ભક્તોને મહંત સ્વામી જેવા અને જાદવજી ભગત જેવા મહાપુરુષોએ આપણને જગાડીને આ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આપણા હૃદયમાં કેમ પેસે એના માટે આ પ્રયત્ન કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ એટલું કહીને અટકી નથી જતા. ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના, દ્રઢ ઉપાસના ક્યારેથી આપણે અખંડ વૃત્તિ રાખવાનું આપણે વક્તા મહોદયના મુખે સાંભળ્યું, એ તો બહુ મહિમા હોય, બહુ નિષ્ઠા હોય. આજે તમે આંખ દરેક મીંચ્યો તો ઘરનો ખૂણો દેખાય ને ખેતરનો, ક્યાં ખેતરમાં ક્યુ જાળવું છે ને એ દેખાશે. પણ નરનાણ દેવે કંઠમાં કેવો હાર પહેર્યો હતો, માથે પાગ છે કે મુગટ છે એ દેખવું બહુ કઠણ છે. તો એ જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી આપણે યથાર્થ મહિમા એનો સમજાણો નથી. એ મહિમા સમજાવવા માટે આજે આવા લાખો કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે. ભગવાન સ્વામિનારાયણે સંતોને ભક્તોને ભેગા કરીને એમ કહે છે કે બોલો, તમે કોણ કોણ આ રીતે વર્તશો? ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના કરવી, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું ને કરાવવું, ભગવાનનું નામ સ્મરણ એટલે ભજન કરવું અને દરેક પોતપોતાના નિયમમાં રહેવું. આવું કોણ કોણ વર્ષ્યો? જે વર્તવાના હો એ અમારે પગે અડી અને સમ ખાવ. કેવો ભગવાનનો આગ્રહ છે એ તો આપણે વિચાર કરીએ.
પછી સંતો ભક્તો બધાય ભગવાનના ચરણે અડી અને પોતે સમ ખાય છે અને નિયમ લે છે. એ બધા આપણા વડવાઓ હતા, સંતો ને ભક્તો. અને બહેનોય બાકાત નથી રહેતા, સંતો ને ભક્તો લાગી જાય પછી મહારાજ બહેનોને પણ કહે છે. તો બહેનોય દૂરથી દર્શન કરી અને સમ ખાય છે. તો આપણા વડવાઓએ આ કરવાના, ભગવાનની આગળ સમ ખાધા છે. તો આપણે એ પ્રમાણે રહેવું જોઈએ. મારે તો અહીંયા તમારી પાસે શીખવાનું જ છે, પણ આત્મદર્શનની વાત આવી, રામાન સ્વામીની વાત આવી, અને રામાન સ્વામી સોરઠ અને કચ્છથી એક છે એટલે કહેવાનું મન થયું. બાકી તો આ ઉત્સવથી, અને તમે જો સુખિયા હો તો એટલું માનજો કે તમારી મહેનતથી તમે સુખ્યા છો એવું ક્યારેય નહીં સમજતા. આવા મહાપુરુષોના, આવા સંતોનો જ્યાં સુધી આપણા ઉપર રાજીપો છે ત્યાં સુધી સુખ્યા છીએ. જ્યાં સુધી આપણે આપણા ધર્મમાં છીએ ત્યાં સુધી સુખ્યા છીએ. નહીં તો અત્યારે તો એટલું બધું વાવાઝોડું આવે છે, એટલું બધું ખરાબ પરિવર્તન દેશકાળ બદલી ગયા છે કે જેમાં ભગવાનની નિષ્ઠા રહેવી, એનો આશ્રય લેવો બહુ કઠણ છે. પણ તમે બહુ ભાગ્યશાળી છો કે આવા મહાન સ્વામી જાદવજી ભગત અને આ યુવાન સંતો, જેમ કહ્યું એમ યુવાન સંતો પાસેથી નહીં અમારે શીખવું છે કે ગમે એ રીતે કરીને કેવું સરસ વચનામૃત જયંતિ ઉજવે છે કે આવું કરી અને ભક્તને કેમ હૃદયમાં ઘૂસી જાય, કેમ ભક્તના, યુવાન સંતોની મહેનત નાની નથી, કેમ ભક્તના હૃદયમાં ઘૂસે, ભક્તના હૃદયમાં ઘૂસ્યા પછી કેમ એને આ ઉત્સવ યાદ આવે, અને આ ઉત્સવ યાદ આવે તો એનું કેમ કલ્યાણ થઈ જાય. આ જ સતત આ સંતો અને ભક્તો મહેનત કરી રહ્યા છો. આ પ્રસંગે હું એટલું જ કહીશ, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ મહંત સ્વામી અને જાદવજી ભગતનું આરોગ્ય બહુ સારું રાખે, અને યજમાન પરિવારને ખૂબ ખૂબ ભગવાન સુખ્યા કરે, દિન પ્રતિદિન પ્રગતિ થાય અને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે એવી જુનાગઢવાસી રાધારણદેવ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વિનંતીનો વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.